સુરતથી બહેનને ત્યાં ભરૂચ આવેલા દલિત યુવાન પર લઘુમતી કોમના યુવાનોએ જીવલેણ હુમલો કરી યુવાને ગંભીર ઈજા કરતા ઈજાગ્રસ્તની મુલાકાત માટે ભરૂચના ધારાસભ્ય દુષેન્દ્રભાઈ દોડી આવ્યા હતા। બનાવની મળતી માહિતી અનુસાર તારીખ 23/7/2017 ના રોજ ભરૂચ શહેરના ઊંડાઈ વિસ્તારમાં થયેલ કોમી છમકલામાં નિર્દોષ યુવાન વાલ્મીકી સમાજનો 25 વર્ષીય યુવાન મહેશ સોલંકી 23/7/2017 ના રોજ તેની બહેનને ત્યાં દશામાના વ્રતની પધરામણી થતા દર્શનાર્થે ભરૂચ આવેલ ત્યારે રાત્રિના સમયે ભરૂચ ઊંડાઈ વિસ્તારમાં કોમી છમકલો થયું હતું, જેમાં દલિત યુવાન મહેશ સોલંકીને મોઢાના ભાગે જડબું ફ્રેક્ચર કરેલ ઉપરાંત શરીર ઉપર તલવારો સહિત તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરી ઈજા કરી લઘુમતી કોમના યુવાનોએ કરી હતી, જે દરમિયાન તેને સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરાયો હતો। ઈજાગ્રસ્ત બરડાના ભાગે, હાથના ભાગે તેમજ પગે તથા આંખ પાસે સહિત વિવિધ સ્થળોએ ઈજા થયેલી હોવા છતાં સિવિલ હોસ્પિટલે ઈજાગ્રસ્તની સારવાર કરવાને બદલે ડિસ્ચાર્જ કરતા મામલો ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ સુધી સામાજિક અગ્રણી ધર્મેશ સોલંકીએ રજૂઆત કરતા ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ, ધર્મેશભાઈ પરમાર સહિત દલિત સમાજના અગ્રણીઓ દોડી આવ્યા હતા। દરમિયાન ભરૂચના ધારાસભ્યએ સિવિલ હોસ્પિટલના સંચાલકોને આડે હાથ લઈ ઈજાગ્રસ્તનું જડબું ફ્રેક્ચર છે તેની સારવાર માટે તેને વડોદરા મોકલવા માટેની બાહેધરી પણ દુષ્યંતભાઈ પટેલે આપતા દલિત સમાજમાં ખુશી જોવા મળી હતી। ઉપરાંત ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ એ તાત્કાલિક કાર્યવાહી કરવા જિલ્લા પોલીસ વડા સાથે પણ ચર્ચા વિચારણા કરી કાર્યવાહી કરવા તથા હુમલાખોરોને ઝડપી પાડવાની કવાયત ધારદાર રજૂઆત કરી હતી। 23મી રાત્રે દાંડિયા બજાર જતા કોમ્યુનલ રાઇટ્સ જેવું નાનું તોફાન થયું હતું, તેમાં સુરતના મહેશભાઈ પટેલ કે જેઓ દલિત છે એ સુરતથી પોતાની બહેનને મળવા આવ્યા હતા, બહેનને મળીને એ પોતાના મામાના ઘરે જતા હતા, તે દરમિયાન આ ઝઘડો ત્યાં ચાલતો હોય, એમને ત્યાં આગળ સ્કૂટર પરથી ઉતારીને ખૂબ મારવામાં આવ્યા છે, એમના માથામાં 5 ટાંકા છે, ઘણા શરીર પર બીજા ટાંકા છે અને એમના જડબામાં ફ્રેક્ચર છે, તો અત્યારે તો એમને સિવિલમાં સારવાર ચાલી રહી છે, ઓચિંતુ ગઈકાલે સિવિલ હોસ્પિટલની અંદર તેઓને ડિસ્ચાર્જ કરવાની નોટિસ મળી। હું ગાંધીનગર હતો, જેવી મને જાણ કરી તેવી તરત જ હું આજે સવારે વહેલી સવારે અહીંયા પહોંચ્યો છું। ડૉક્ટરને પણ કેમ એને આટલું બધું ગંભીર ઈજાઓ હોવા છતાં પણ કેમ એને ડિસ્ચાર્જ કરવામાં આવે છે, આ કોના પ્રેશરથી થઈ રહ્યું છે એ પણ આજે હું RMO પટેલ સાહેબને હું આજે પૂછવા આવ્યો છું અને પોલીસને પણ હું આજે વિનંતી કરવાનો છું કે જે સાચા ગુનેગાર છે એને પકડીને એને કાયદેસરની એના પર કાર્યવાહી થાય અને હજુ અને અહીંયા આગળ વધુ સારી રીતે સારવાર મળે અને સંપૂર્ણ એ સાજો થઈને અહીંથી જાય એવી એટલા માટે આજે સિવિલમાં અહીંયા આવવાનું થયું છે। પોલીસ અધિક્ષક સાહેબ શ્રીની સૂચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી LD વાઘેલા સાહેબનાઓએ અલગ અલગ ટીમ બનાવી જિલ્લામાં બની રહેલા મિલકત સંબંધી ગુનાઓ ગણ શોધાયેલા જે શોધી કાઢવા માટે ખાસ સૂચના આપેલી એ આધારે LCP સ્ટાફના માણસો અલગ અલગ ટીમ બનાવી અને ભરૂચ શહેર તથા અંકલેશ્વર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા, એ દરમિયાન અમારા સાથેના પોલીસ કોન્સ્ટેબલ મહેપાલસિંહ તથા મયુરભાઈને બાતમી મળેલી કે 2 કિસમ કપડાનું વર્ણન સાથેની બાતમી મળેલી કે નંદેવાલ ઓવરબ્રિજ પાસે નવા મોબાઈલો વેચવા માટે ફરી રહ્યા છે, તેથી ત્યાં આગળ તાત્કાલિક જે છૂટાછવાયા વર્ગમાં બેસેલા તે દરમિયાન આ ઇસમોની બાતમીવાળા ઇસમો મળી આવતા એમને ગોર્ડન કરી પકડી લીધેલા, એમની અંગજપ્તી કરતાં એમના પાસેથી 3 મોબાઈલો મળી આવેલા નવા, એમની પૂછપરછ કરતાં આ લોકો કોઈ સંતોષકારક જવાબ આપેલ નહીં, તેથી તેમને ફરકાતી પૂછપરછ કરતા તેમને તેમના સાગરીતો સાથે મળીને આજથી કાલ 20-25 દિવસ પહેલાં પ્રફુલ પાટિયા પાસે આવેલા કોમ્પ્લેક્સમાંથી મોબાઈલની દુકાન જોડે જણાવેલું અને એ પછી શ્રાવણ માસની શરૂઆતના દિવસમાં એમણે રેલવે બોડી પાસે આવેલ નર્મદા માર્કેટમાં થી ભારતીય વિદ્યા મંદિર ચોરી કરી તોડેલી અને આજુબાજુની 3-4 દુકાનના સત્રો ચોરી કરી તેમાં તોડફોડ કરી અને જે સામાન એમ્પ્લીફાયર છે વગેરે વસ્તુઓની કબૂલાત કરેલી અને આ મુદ્દામાં એમને નહીં પકડાયેલો હસમુખ ઉર્ફે માવી તથા નટુ માવી આ લોકો લઈ ગયાનું જણાવ્યું છે, જેથી એમની આગળની કાર્યવાહી માટે
ભરૂચ એ ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલા છે।